વાગોડિયાના ફ્લોટ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ સામે ગ્રામ પંચાયતના સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત બહુમતી સાથે પસાર કરતા ગામમાં રાજકીય રંગ જામ્યો છે। ફ્લોટ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ શાંતાબેન રમેશભાઈ રાઠોડિયા સામે ગ્રામ પંચાયતના સભ્યો છેલ્લા કેટલાક મહિનાઓથી વિકાસના કોઈપણ કામોમાં ડેપ્યુટી સરપંચ તેમજ સભ્યોને વિશ્વાસમાં લીધા વિના આપ ખુદ શાહીથી વહીવટ કરતા હોવાના આક્ષેપ સાથે લેખિતમાં નારાજગી જાહેર કરતા તમામ સભ્યોએ ડેપ્યુટી સરપંચ સહિત હસ્તાક્ષર કરી તારીખ 3/6/2020 રોજ ફ્લોટ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ વિરુદ્ધ તાલુકા વિકાસ અધિકારીને અરજી કરી હતી, જે બાદ ગ્રામ પંચાયતને 15 દિવસમાં નારાજગી દૂર કરવાનો કોઈપણ સર્વ સમિતિની બેઠક બોલાવી ન હતી, જેથી વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારીએ ફ્લોટ ગ્રામ પંચાયતમાં અવિશ્વાસી દરખાસ્ત કરતા પસાર કરવા માટે બેઠક યોજી હતી। બપોરે 2 કલાકે નિર્ધારિત સમયે તાલુકા કચેરીથી TPOLM રાવતે મીટિંગ બોલાવી ગ્રામ પંચાયતના તમામ સભ્યો તેમજ સરપંચની રૂબરૂમાં કામગીરી શરૂ કરી હતી, જેમાં કુલ સરપંચ સહિત 9 સભ્યો હાજર રહ્યા હતા, જેમાં 2 સરપંચ ઝાકીરભાઈ ઇસ્લામભાઈ મંસૂરી સહિત કુલ 6 સભ્યોએ સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્તમાં પોતાનો હાથ ઊંચો કરી ટેકો જાહેર કર્યો હતો। તો સામા પક્ષે મહિલા સરપંચે 2 સભ્યો મળી કુલ 3 સભ્યોએ સરપંચ પક્ષે ટેકો જાહેર કર્યો હતો, જે બાબતે અવિશ્વાસની દરખાસ્તમાં કુલ 6 સભ્યોની અવિશ્વાસ સામેની સંમતિ બહુમતી જાહેર થતાં સરપંચ સામેની અવિશ્વાસની પસાર થઈ હતી, જે બાબતે ફ્લોટ ગ્રામ પંચાયતના તલાટી ગણેશભાઈ રાઠવાએ ઠરાવ બુકમાં TPO સમક્ષ નોંધ કરી LM રાવતે વધુ કાર્યવાહી કરવા અંગે તાલુકા વિકાસ અધિકારીને રિપોર્ટ સોંપ્યો હતો, જે બાબતની વધુ કાર્યવાહી તાલુકા વિકાસ અધિકારી MD રબારીની કચેરીને હાથ ધરાવનાર છે। બજરંગ શર્માનો રિપોર્ટ, વાઘોડિયા।